સમગ્ર સુરત શહેર ની અંદર ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે જે સિગ્નલ ની પ્રોસિજર ચાલુ કરવામાં આવી છે એ ખુબ સરાહનીય કામગીરી છે, પરંતુ દરેક જગ્યાએ જે પ્રમાણે અલગ અલગ ટાઈમ મેનેજમેન્ટ છે એના કારણે જે આખા સુરત ની અંદર જે સમસ્યા ઉદભવી છે, અત્યારે સીતાનગર ચોક ખાતેના સિગ્નલોમાં પણ એ જ સમસ્યા છે. કારણ કે ટાઈમ નું બરોબર મેનેજમેન્ટ ન થતું હોવાના કારણે લોકોને ખૂબ લાંબો સમય સુધી ટ્રાફિક ની અંદર ફસાયેલું રહેવું પડે છે. તેમજ સીતાનગર ચોક એક એવી જગ્યા છે કે જેને ચારે બાજુ વસવાટ આવેલો હોવાના કારણે જે લોકોને ડાબી બાજુ જોવાનું હોય છે તો રસ્તો ખુલ્લો રહેતો નથી, જે કાયમ માટેનો સિગ્નલ બંધ હોય છતાં પણ ડાબી બાજુ લોકો જઈ શકે, પણ જે ડાબી બાજુનો રસ્તા પર ટ્રાફિક ના કારણે લોકો જઈ શકતા નથી, તો એની સમસ્યાનું જે છે એ કાયમી નિરાકરણ લાવવું પડે. તેમજ સીતાનગર ચોક થી વિશ્વકર્મા જંકશન બાજુ એક પણ ક્રોસિંગ આપેલું ન હોય તો સામેની સાઈડ 5000 થી વધારે લોકોનો વસવાટ હોય તો એમાં પણ લોકોને રોંગ સાઈડમાં જવું પડે છે ને એના કારણે ઘણી ફેરું અકસ્માતો બને છે. તો આનું એક નિરાકરણ લાવવું પડે, કાં તો સર્વિસ રોડ ચાલુ કરવો પડે ને કાં તો બ્રિજ ની નીચેથી કોઈ પણ જગ્યાએ એક ક્રોસિંગ આપવું પડે જેથી કરીને લોકો રોંગ સાઈડમાં ન જાય અને ટ્રાફિક ના નિયમો નું પાલન કરે. એટલે લોકોને જો આપણે ટ્રાફિક ના નિયમો નું પાલન કરાવવું છે તો લોકોને પણ એ સુવિધા આપવી પડે કે સીતાનગર ચોક ખાતે કોઈ પણ જાતની સુવિધા આપવામાં નથી આવી અને ડાયરેક્ટ જે ટ્રાફિક ના નિયમો છે એનું અમલીકરણ કરાવવાનું ચાલુ કરવામાં આવેલું છે. એના કારણે આજે આ લોકો અને વેપારીઓની અંદર રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે એ જે સિગ્નલ ચાલુ થયા એના કારણે આ બાજુ 200 થી વધારે દુકાનદારો છે એના ધંધા ઠપ થઈ ગયા છે, એના કારણે લોકોને રોજીરોટી મળતી બંધ થઈ ગઈ છે. એ કારણે આજે આ લોકોમાં રોષ છે અને લોકો વિરોધ કરી રહ્યા છે. કઈ જગ્યાએ રજૂઆત કરવામાં છે? આની રજૂઆત સીપી ઓફિસે કરેલી છે ડાયરેક્ટ કમિશનરને કે તમે પણ રૂબરૂ સ્થળ ઉપર આવો, આની મુલાકાત લો અને આનું કાયમી નિરાકરણ લાવો. કારણ કે જે રોડ ઉપર ટ્રાફિક થઈ રહી છે, આપણે અર્ચના સ્કૂલ થી ચાલુ કરીએ તો પૂણા ગામ સુધી રોડ ઉપર એક સારું ટ્રાફિક જોવા મળે છે, એનું નથી સુરત મહાનગરપાલિકા ઉકેલ લાવતી, નથી ટ્રાફિક પોલીસ ઉકેલ લાવતી. એટલે આનું પણ એક કાયમી સોલ્યુશન આવે એવી કામગીરી સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવે એવી અમે રજૂઆત તો કરી છે, પણ આપના માધ્યમથી પણ અમે લાગણી ને માંગણી કરીએ છીએ કે સીપી સાહેબ પોતે અહીંયા રૂટનું નિરીક્ષણ કરવા આવે અને એને કાયમ નિરાકરણ આવે, એ રીતે કાયદો બનાવે ને એ રીતે વ્યવસ્થા ગોઠવે.